नमस्कार विद्यार्थी मित्रों, आप अगला लेक्चर की अंदर अलग अलग पत्रों विषय अभ्यास कर चुकया छो, जेवा के पूछपरछ माटेना पत्रों के भाई तमारे कोई पण वस्तु खरीदवी छे तो तमे एने कोई पण व्यापारी ने पूछपरछ माटे पत्रों लखो छो, ए कई प्रकार ना पत्रों होई सके। एना पछी अलग अलग पत्रों के भाई जे पूछपरछ माटे जेते व्यापारी ने पत्रों लिखो छे एना पछी ए प्रत्युत्तर आपशे के भाई तमे जे पूछपरछ माटे सेनु पूछपरछ करवा माटे तमे पत्र लखेलो हतो। दाखला तरीके आपने समझिए, उदाहरण के कोई करियाणानो व्यापारी छे तो करियाणानो व्यापारी कोई मोटा व्यापारी छे के भाई चोखानो मोटो व्यवसाय करे छे एना माटे तमे पूछपरछ माटेनो पत्र लखेलो, एना प्रत्युत्तरमां जे जवाब मळे ए पछी आपणने योग्य लागशे तो आपणे एने ऑर्डर આપીશું। तो आ चेप्टरनी अंदर आपणे ऑर्डर આપતા, ઓર્ડરનો અમલ કરતા અને ઓર્ડરને રદ કરતા પત્રો વિશે અભ્યાસ કરીશું। તો આ પ્રસ્તાવના પહેલાં જોઈએ એટલે ખ્યાલ આવી જશે કે વેપારના ક્ષેત્રમાં સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલસામાન વિશે પૂછપરછનો પત્ર લખી પત્ર વ્યવહારની શરૂઆત કરે છે। આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા ગ્રાહકને માલસામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણીની શરતો વગેરે બાબતો દ્વારા જણાવે છે। ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થશે તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મોકલાવેલા ભાવપત્રક અને સૂચિપત્રકનો તુલનાત્મક અભ્યાસ કરે છે અને ત્યારબાદ આ કયા વેપારીને ઓર્ડર આપવાની મહત્તમ લાભ થશે એ નક્કી કરે છે। વેપારીને માલસામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખે છે। મેં તમને આગળ સમજાવતું એ જ રીતે કે તમે જ્યારે કોઈ પણ વ્યાપારીને પૂછપરછના પત્રો લખો છો તો જે તે વ્યાપારી છે પૂછપરછના પ્રત્યુત્તર સ્વરૂપે જે તે આપણે વસ્તુ માટે પૂછાવેલું છે એટલે કે પૂછપરછ કરેલી છે એમાં તો કે દાખલા તરીકે ચોખા વિશે આપણે પૂછેલું છે, ચણાની લોટ વિશે પૂછેલું છે, ચણાની દાળ વિશે પૂછેલું છે, તો આ બધાના પ્રત્યુત્તરમાં એ બધાના ભાવપત્રક મોકલશે, પેકિંગ મોકલશે કે ભાઈ કયા કેટલા કિલોના પેકિંગમાં આવશે, પછી 5 કિલોનો પેકિંગ હોય તો કેટલો ભાવ લાગશે, પછી તો કે 10 કિલોનો પેકિંગ હશે તો કેટલો ભાવ લાગશે, આ બધા વિશે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ। આમાં એ જ રીતે કે તમે પૂછપરછના પ્રત્યુત્તરમાં જે તે વેપારી આપણને પાછો પત્ર મોકલશે પ્રત્યુત્તર સ્વરૂપે તો બધાના ભાવપત્ર પછી તો કે એના ઉપર વળતર મળવા પાત્ર કેટલું છે આ બધું લખીને મોકલશે, જો આપણને યોગ્ય લાગશે તો પછી આપણે એને ઓર્ડર આપીશું। તો આમાં એ જ આપેલું છે કે માલસામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણીની શરતો કે જ્યારે આપણે કોઈ પણ ઓર્ડર આપીએ તો એની નાણાંની ચૂકવણીની શરતો એટલે કે તમારે કઈ રીતે નાણાં ચૂકવવાના છે, રોકડા ચૂકવવાના છે, પછી તો કે DD એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન બેન્કિંગ દ્વારા તમારે એને નાણાં ચૂકવવાના છે, આ બધી શરતો વિશે પ્રત્યુત્તરમાં આપેલું જોઈએ છે, પછી આપણને જો યોગ્ય લાગશે તો આપણે ઓર્ડર આપવાનો છે। હવે આની અંદર 6.2 ઓર્ડર આપતા પત્રો અંગે સમજૂતી, તો ઓર્ડર આપતા પત્રોમાં આવતો ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે, આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ કરવામાં આવે છે। આપણને એક બેઝિકલી ખ્યાલ આવી જવો જોઈએ કે ઓર્ડર એટલે શું। ઓર્ડર એટલે એક પ્રકારનો હુકમ કે ભાઈ કોઈ પણ શિક્ષકો સ્કૂલની અંદર અભ્યાસ કરાવતા હોય ક્લાસની અંદર તો ઘણી વખત ઓર્ડર આપતા હોય, એક ભાઈ તમે લેસન કરો, નો લેસન કર્યું હોય, 12 વાગ્યા જાઓ, આ એક પ્રકારનો હુકમ થયો। પણ આપણે વાણિજ્યિક ભાષામાં કહીએ તો વાણિજ્યિક ભાષામાં હુકમ નહીં પણ આને વિનંતી કરતું એ રીતે કહી શકીએ, એટલે કે એક પ્રકારનું વિનંતી જે ઓર્ડર છે એને વાણિજ્યિક ભાષામાં વિનંતી કહી શકીએ। આવું તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ઓર્ડર એટલે શું, તો ઓર્ડર એટલે વાણિજ્યિક ભાષામાં વિનંતી એવો અર્થ થાય છે। ઓર્ડર એટલે મેઇન અર્થ હુકમ જ થશે પણ વાણિજ્યિક ભાષામાં આપણે ગણીએ તો એનું વિનંતી અર્થ થશે। જો આમાં આપેલું છે કે આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ કરવામાં આવે છે, પરંતુ વાણિજ્યિક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ નહીં પણ વિનંતી એવો કરવામાં આવે છે। આમ વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે કે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો। આગલા લેક્ચરની અંદર આપણે શીખી ગયેલા છીએ ભાઈ તમે જે રીતે પૂછપરછ માટે વિનંતી કરો છો એ જ રીતે ઓર્ડર આપતા પત્રો, તો કે ઓર્ડર આપતા પત્રો એટલે શું, તો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે ઓર્ડર આપતા પત્રો એટલે શું, તો કે ઓર્ડર આપતા પત્રો એટલે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો, એને ઓર્ડર આપતા પત્રો કહી શકીએ છીએ। આપણે ખ્યાલ છે ઓર્ડર આપવો એટલે કે આપણે કોઈ પણ માલસામાનની ખરીદી કરવા માટે અથવા માલસામાન મોકલવાની વિનંતી કરવા માટે લખાતા પત્રોને ઓર્ડર આપતા પત્રો તરીકે ઓળખવામાં
આવે છે. આગળ આપેલું છે કે ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બની જાય છે. લેખિત કરાર એટલે શું? કે તમે કોઈને ઓર્ડર આપો છો તો એ લખીને ઓર્ડર આપશો પત્ર દ્વારા, તો એક પ્રકારનો લેખિત કરાર થઈ ગયો. ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે તમારી પાસેથી, આ વસ્તુના બદલામાં મારે તમને પૈસા ચૂકવવાના છે. કઈ રીતે ચૂકવવાના છે? તો કે રોકડાથી ચૂકવવાના છે કે બેંક દ્વારા ચૂકવવાના છે. આ ખ્યાલ આવી ગયો હશે બધાને. તો કે ખરીદનાર અને વેચનાર કાયદેસર રીતે જોડતી કડી છે. ભાઈ હું ખરીદું છું કોઈ પણ વ્યાપારી પાસેથી, માં અમારા હું અને સામેવાળો વેપારી અમારા બંનેની એક જોડતી કડી છે, અને આ એક પ્રકારનો લેખિત કરાર પણ થશે. શું કામ? તો કે હું લખીને ઓર્ડર આપીશ એટલે એક પ્રકારનો લેખિત કરાર થયો. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું હશે. પછી આગળ આપેલું છે કે વર્તમાન સમયમાં માલસામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર એટલે કે ટ્રાયલ ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર એટલે કે રિપીટેડ ઓર્ડર હોય, ત્યારે મોટાભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવનારના માલસામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે. હવે ઘણી વખત કેવું હોય કે આપણે ઓર્ડર આપીએ છીએ, પ્રથમ વખત ઓર્ડર આપતા હોય તો એના માટે કોષ્ટક આપણે બનાવીને મોકલીએ છીએ. પણ જો તમે નિયમિતપણે કોઈની પાસેથી માલ મંગાવતા હોય એટલે કે નિયમિતપણે ઓર્ડર આપતા હોય, તો એના માટે તમે ઘણી વખત મોટા વેપારીઓ હોય એ પત્રની અંદર જ્યારે કાગળ ખરીદે ત્યારે જ અમે પ્રિન્ટિંગ કરાવી લે છે, એટલે કે બુક્સ કોષ્ટક દોરાવી લે છે. એટલે ડાયરેક્ટ તમારે ખાલી વસ્તુ કેટલી ક્વોન્ટિટી અને કેટલી માત્રામાં જોઈએ છે આ બધું તમારે લખવાનું હોય છે. એટલે કે નિયત બાળકું કમ્પ્લીટ તૈયાર જ આવેલું હોય છે પત્રની અંદર. પછી તો કે તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી સરસ ચૂક થવાની શક્યતા નહીવત રહે છે. એટલે કે તમે જ્યારે ઓર્ડર મોકલો છો ગ્રાહકલક્ષી કેટલાક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. ગ્રાહકલક્ષી સૂચનાઓની અંદર કે તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે, પછી હું તમને માલ મોકલાવીશ તો કઈ રીતે તમને માલ મળવા પાત્ર છે, પછી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, પૈસા તમારે કઈ રીતે ચૂકવવાના છે, આ બધું ગ્રાહકલક્ષી જે નિયમો છે આ બધા પત્રની અંદર લખેલા જ હોય છે. એટલે કે જ્યારે તમે ઓર્ડર આપો ત્યારે કોઈ પણ ભૂલ થવાની સંભાવના ઓછી રહે છે, એટલે કે સરળ ચૂક થવાની શક્યતા નહીવત રહે છે. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણ કરતાં પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણ પત્ર એટલે કે કવરિંગ લેટર મોકલવું જરૂરી છે. એટલે મેં તમને આગલા લેક્ચરોની અંદર સમજાવેલું તો કે તમે કોઈ પણ વ્યાપારીને પત્ર મોકલો છો પૂછપરછ માટેનું, તો એના પ્રત્યુત્તર સ્વરૂપે તમને જે પત્ર મળ્યો છે કે ભાઈ જે તે વેપારી છે એટલી બધી વસ્તુ વેચે છે, તો એ પત્ર દ્વારા તમે ઓર્ડર આપી શકો છો. પછી તો કે જે પત્ર દ્વારા એટલે કે જે પ્રત્યુત્તર મળેલો પત્ર છે એ પત્ર ઝેરોક્સ તમે સાથે જોડી શકો છો. મેં તમે કીધેલું એ પ્રમાણે અમે ઓર્ડર આપેલો છે લઈને કવરિંગ લેટર સાથે મોકલવું જોઈએ, એટલે કે કવરિંગ લેટર પણ કહેવામાં આવે છે. આપણે અહીંયા સુધી રાખીએ. ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવાનો એક બાબતો એ પહેલાં એટલે કે તારીખ આપણે સોમવારે અથવા મંગળવારે આ વિડીયો અપલોડ થઈ ગયેલો છે ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો વિશેનો. એટલે કે આગલો વિડીયો હતો એ ભૂલથી કોકનાથી ડિલીટ થઈ ગયેલો હતો, જે અત્યાર સુધી સમજાવેલું હોય એ પાછો રિપીટ તમે સમજી લેશો. અને આ ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે જે વિડીયો આ વિડીયો આગળ મોકલેલો છે મંગળવારે, બરાબર. બીજું કાંઈ ન સમજાય તો સ્કૂલના સમયે સ્કૂલના નંબર ઉપર તમે ફોન કરી શકો છો. થેન્ક યુ.